નમસ્કાર. SYBA સમાસાસ્ત્ર વિભાગ પેપર નંબર 9 ભારતની સામાજિક સમસ્યાઓ 2 તેમાં આપણે લોકો છેલ્લું યુનિટ છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને છે એ અને તે છે HIV એડ્સની સમસ્યા. તેમાં મેં તમને લોકોને એડ્સનો અર્થ એટલે એડ્સ કોને કહેવાય તેના વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ એડ્સનું સ્વરૂપ કેવા પ્રકારનું જોવા મળે છે તેના વિશેની આપણે લોકો સમજૂતી મેળવી ચૂક્યા હતા. હવે આજનો જે આપણો પોઈન્ટ છે, આપણો મુદ્દો છે, તે છે એડ્સના કારણો. એડ્સ છે તે કયા કયા કારણોના પરિણામે થાય છે તેના વિશેની સમજૂતી આપણે લોકોએ હવે મેળવવાની છે. તો એડ્સના કારણોની આપણે લોકો સમજૂતી મેળવીએ તો તેના કારણો, એડ્સનું જે મુખ્ય કારણ છે તે છે અસલામત જાતીય સંબંધ. એટલે જ્યારે વ્યક્તિ અસલામત જાતીય સંબંધ બાંધે છે ત્યારે એડ્સ છે તે જનરલી થતો હોય છે. એટલે કે તેનું બીજામાં સંક્રમણ થાય કે આપણે આગળ જ જોઈ ગયા કે વિષાણુઓ અસલામત જાતીય સંબંધો ઉપરાંત લોહી દ્વારા, જંતુયુક્ત સાધનો દ્વારા તેમજ માતા દ્વારા નવજાત નવજન્મ શિશુ છે તેમાં એડ્સના જે વાયરસ છે તે પ્રવેશે છે. તો આ દ્રષ્ટિએ જોતાં એડ્સના ઘણા બધા કારણો તમને લોકોને અહીંયા આપવામાં આવેલા છે. તેમાંનું પહેલું કારણ છે વેશ્યાગમન. તો ધંધાદારી અને વ્યાપારી યૌન કાર્યકરો છે એટલે કે વેશ્યાઓ, વેશ્યા સાથેના જાતીય સંબંધને વેશ્યાગમન કહેવાય. યૌન અર્થાત કામ એટલે કે સેક્સનું વેચાણ સાર્વત્રિક ઘટના છે. ભારતમાં લાખો સ્ત્રીઓ આ ધંધામાં પ્રવૃત્ત છે. શહેરો ઉપરાંત ગામડા અને આદિવાસી સમુદાયોમાં પણ વેશ્યા વ્યવસાય છે તે પ્રવર્તતો જોવા મળે છે. અને એક અહેવાલ પ્રમાણે તો એવું પણ જાણવા મળ્યું છે કે અસંખ્ય વેશ્યાઓ છે તે HIV એડ્સનો ચેપ ધરાવે છે. વેશ્યાગમન કરનારને ચેપ ધરાવતી વેશ્યાઓ દ્વારા ચેપ લાગે છે અને ચેપ લાગ્યા પછી વહેલો કે મોડો તે દર્દીમાં રૂપાંતર પામે છે. વેશ્યાગમન કરનારને મોટાભાગે અને ઘણું કરીને વહેલો મોડો જાતીય રોગ થાય છે. મોટાભાગની વેશ્યાઓ જાતીય રોગથી પીડાતી હોય છે. તેઓ દવાથી દર્દ મટાડે છે પણ વારંવાર એકનું એક દર્દ થતાં દર્દના જંતુઓ દવાથી ટેવાઈ જાય છે. આવી વેશ્યા પાસે જનાર પુરુષ જાતીય રોગનો ભોગ બને છે. જે વેશ્યા રોગમુક્ત હોય તેને રોગી પુરુષ રોગનો ભોગ બનાવે છે. આમ રોગનું આદાન પ્રદાન છે તે થતું રહેતું હોય છે. જાતીય રોગ જૂનો થઈ ગયા પછી અને જડ ખાલી ગયા પછી કોઈ દવાથી તે મટતો નથી અને ત્યારે કેટલીકવાર કેટલાક સંજોગોમાં એડ્સ છે તેનો જન્મદાતા તે રોગ બનતો હોય છે. આમ વેશ્યાગમન એડ્સને જન્મ આપનાર તથા ફેલાવો કરનાર પ્રબળ કારણ છે. એડ્સનો સૌથી વધુ ફેલાવો કરનાર વેશ્યાઓ છે. સમાજમાં માત્ર સ્ત્રી વેશ્યા જ નથી પરંતુ પુરુષ વેશ્યાઓ પણ જોવા મળે છે અને આ બંને જાતની ઘણી વ્યક્તિઓમાં એડ્સના વિષાણુઓ જોવા મળ્યા છે. આમ આપણે લોકો કહી શકીએ કે વેશ્યાગમનના પરિણામે એડ્સ છે તે ફેલાતો હોય છે. બીજું આવે છે જાતીય સંબંધો અર્થાત સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ. તો વિજાતીય સંબંધો એ કુદરતી સંબંધ છે, જ્યારે સજાતીય સંબંધો છે એ સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ ગણાય છે. આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં સજાતીય સંબંધો ગેરકાયદેસરના ગણાય છે. કામ તૃપ્તિ માટે પોતાની જાતિની વ્યક્તિ સાથેનો જાતીય સંબંધ સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ છે. આવા પુરુષો અને સ્ત્રીઓને સજાતીય સંબંધીઓ કહેવાય. પશ્ચિમમાં આવા પુરુષ અને સ્ત્રીઓને ગેય પીપલ તરીકે ઓળખવામાં આવે છે અને અનુક્રમે ગેય મેન અને લેસીબેન્સ તરીકે ઓળખાય છે. થોમસ નામના જે વિદ્વાન છે તે નોંધે છે કે ભારતમાં સજાતીય સંબંધ ધરાવતા હજારો પુરુષો અને સ્ત્રીઓ છે અને તેઓને તેમના પોતાના જૂથ અને મંડળો પણ છે. તેઓ પોતાનું સામાયિક પણ ચલાવે છે. એડ્સના ભયથી આવા પુરુષો અને સ્ત્રીઓની જીવન રીતિમાં કોઈ ફેરફાર થવા પામ્યો નથી. વિદેશોમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષો અને સ્ત્રીઓ HIVના ચેપથી પીડાય છે. તેઓના દુઃખ દર્દના અનુભવોએ ભારતના સજાતીય સંબંધોના વર્તન ઉપર કોઈ અસર ઉપજાવી નથી. એમ માનવામાં આવે છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કરનાર પુરુષોએ અમેરિકામાં એડ્સના ફેલાવામાં સૌથી વધુ ભાગ ભજવ્યો છે. સજાતીય સંબંધો ધરાવનારાઓને લાંબા ગાળે એડ્સ થાય છે એવા મંતવ્ય ઉપર દુનિયાના તમામ તજજ્ઞો એકમત હોવાનું રસિક મહેતા નામના વિદ્વાને નોંધ્યું છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વધુ હોય છે અને ત્યાંની સરકારોએ આવા સંબંધોને કાનૂની માન્યતા આપી હોવાથી એડ્સના રોગીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. એ જ રીતના કેટલાક પુરુષો સ્ત્રી સાથે સૃષ્ટિ વિરુદ્ધ
વિરુદ્ધનું કર્મ કરતા હોય છે. આવા સ્ત્રી પુરુષ બંનેને એડ્સ લાગુ પડવાની પણ શક્યતા વધી જાય છે. આમ એડ્સના બીજા કારણ તરીકે આપણે સજાતીય સંબંધોને પણ વર્ણવી શકીએ. ત્યારબાદ આવે છે જાતીય સ્વેચ્છાચાર. તો વ્યક્તિ દ્વારા જુદા જુદા સમયે અને જુદા જુદા સ્થળે જુદી જુદી વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધોને જાતીય સ્વેચ્છાચાર કહેવામાં આવે છે. જાતીય સ્વેચ્છાચારને સામાન્ય લોકભાષામાં વ્યભિચાર પણ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જાતીય સંબંધ માટે અવારનવાર સહયાભાગી બદલતા રહેવાની ઘટનાને જાતીય સ્વેચ્છાચાર કહેવામાં આવે છે. તેમાં બધા જ પ્રકારના છૂપા જાતીય સંબંધોનો સમાવેશ થાય છે. વેશ્યાઓ સાથેનો સંબંધ, કોલગર્લ સાથેનો સંબંધ, અન્ય હેતુસર પ્રલોભનો જાતીય સંબંધ, બળાત્કાર કે ફસામણીથી થતા સંબંધો ઉપરાંત ભારતના ઘણા શહેરોમાં ભદ્ર લોકોમાં એક પ્રકારના મનોરંજન કાર્યક્રમ તરીકે એક સ્થળે સ્ત્રીઓ અને પુરુષો એકત્ર થઈને સાથીઓ બદલવામાં આવે છે અને તેનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. જાતીય સ્વેચ્છાચાર સ્ત્રી પુરુષના એક પરીક્ષણમાં ઘણા એચઆઈવી પોઝિટિવના વિષાણુ જોવા મળ્યા છે તેમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે જાતીય રીતના સ્વેચ્છાચારને પણ આપણે એડ્સના કારણ તરીકે ઓળખાવી શકીએ. પછી આવે છે જાતીય રોગ. તો ડોક્ટર ડેરેક લેવલિન નામના જે ડોક્ટર છે તે કહે છે કે એડ્સના રોગ ઉદ્ભવ અને વિકાસના ગહન અભ્યાસી છે. તેમણે જાતીય રોગ જેવા કે સિફિલિસ, ગોનોરિયા, હર્પીસ જેવા રોગોનો સંબંધ એડ્સ સાથે જોડીને એડ્સના પુરોગામી દર્દો તરીકે ગણાવ્યા છે. અગાઉ જોઈ ગયા તેમ આપણે અગાઉ જ જોઈ ગયા કે જાતીય રોગ જૂનો થઈ ગયા પછી અને જડ ઘાલી ગયા પછી કોઈ દવાથી મટતો નથી અને ત્યારે કેટલીકવાર કેટલાક સંજોગોમાં એડ્સ છે તેનો જન્મદાતા તે રોગ બનતો હોય છે. ભારતમાં જાતીય રોગો પહેલેથી જ એક ગંભીર સમસ્યા છે. આવા રોગોથી પીડાતા 40% રોગીઓ તો મધ્યમ વર્ગના જાણવા મળેલા છે. જાતીય રોગનો ભોગ બનેલ વ્યક્તિઓને એચઆઈવીનો ચેપ હોવાની શક્યતા પણ વધારે હોય છે. આમ જાતીય રોગ પણ એડ્સના કારણ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન. કોઈ ઘાયલ કે બીમાર વ્યક્તિ પ્રસૂતિ વેળાએ સ્ત્રીને દવાખાનામાં બ્લડ બેંક પાસેથી મેળવીને જે લોહી ચડાવવામાં આવે છે તે કેટલીક વખત દૂષિત અથવા એડ્સના વિષાણુવાળું હોઈ શકે છે, છતાં તેની ખબર પડતી નથી. ધંધાદારી જે રક્તદાન કરનાર લોકો છે તેમાંથી પણ કેટલાક લોકોમાં એડ્સના વિષાણુ હોય છે. આમ બ્લડ ટ્રાન્સફ્યુઝન એડ્સનો ચેપ ફેલાવનારું પ્રબળ કારણ છે. લોહી અને લોહીની પેદાશ દ્વારા એચઆઈવીનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આથી 1990માં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ દ્વારા બ્લડ બેંકમાં અપાતા લોહીનું એચઆઈવી પરીક્ષણ કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તો જો કદાચ કોઈ વ્યક્તિને એચઆઈવીનો વાયરસ હોય અને એનું બ્લડ છે એ કોઈ ઘાયલ છે, બીમાર વ્યક્તિ છે કે પ્રસૂતિ વેળાએ કોઈ સ્ત્રીને ચડાવવામાં આવે તો એ બ્લડ જ્યારે સ્ત્રીમાં ઘાયલ વ્યક્તિમાં જાય છે ત્યારે તેને પણ એચઆઈવી થવાની સંભાવના વધી જાય છે તેમ અહીંયા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આવે છે નશીલા દ્રવ્યોનું વ્યસન. નશીલા દ્રવ્યોના વ્યસનીઓ ઉપર એડ્સના વિષાણુ સહેલાઈથી હુમલો કરી શકે છે કારણ કે તેઓની રોગ પ્રતિકારક શક્તિ તેમજ શરીરની સંરક્ષણાત્મક શક્તિ નબળી પડી ગઈ હોય છે. નશીલા દ્રવ્યોના ઘણા વ્યસનીઓ એડ્સનો ભોગ બનેલા માલુમ પડ્યા છે. વળી નશીલા દ્રવ્યોના વ્યસનીઓ નશીલું એ દ્રવ્ય ઇન્જેક્શનથી લેતા હોય છે. તેઓ ઇન્જેક્શન માટે એકની એક સોય બીજા માટે ઉપયોગમાં લેતા હોય છે. આથી એડ્સનો ચેપ એકમાંથી બીજા વ્યસનીઓમાં પણ ફેલાય છે. એટલે ઇન્જેક્શનની સોય એડ્સના ચેપવાળી હોય અને બીજી વ્યક્તિઓ નશીલું દ્રવ્ય લેવા માટે એ જ સોયનો ઉપયોગ કરે તો તેવા કિસ્સામાં એચઆઈવી સહેલાઈથી સંક્રમણ પામે છે. ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનીઓની સંખ્યા વધુ છે. ઉત્તર પૂર્વ ભારતમાં આ દ્વારા એચઆઈવી એડ્સનો ફેલાવો થવાનો ભય ઊભો થયો છે. તજજ્ઞો માને છે કે નશીલા દ્રવ્યોના વ્યસની એડ્સનો દર્દી ન હોય તો પણ તેને આપવામાં આવેલા ઇન્જેક્શનના સાધનોનો ઉપયોગ અન્ય માટે કરવામાં આવે તો તેને એડ્સ લાગુ પડવાની સંભાવના રહે છે. કારણ કે નશીલા દ્રવ્યના વ્યસનીમાં લોહીમાં એક એવું તત્વ પેદા થયું હોય છે જે તત્વ અન્ય વ્યક્તિના લોહી સાથે ભળતા જ એક નવા દર્દ અને મહદઅંશે એડ્સનો જન્મ થતો હોય છે. તો આ રીતના જે કોઈ નશીલા દ્રવ્યના વ્યસની છે તેને પણ એડ્સ લાગુ પડી શકે છે અને છેલ્લે
પહેલું આવે છે માતા દ્વારા સંતાનમાં પ્રેષણ. જો સગર્ભા માતા એચઆઈવીનો ચેપ ધરાવતી હોય તો તેના ગર્ભમાં રહેલા શિશુને જન્મ પહેલા ચેપ લાગે છે. આવા ઘણા કિસ્સા સમગ્ર વિશ્વમાં નોંધાયા છે. ચેપવાળી માતાની પ્રસૂતિ વેળાએ પણ જન્મતા બાળકને ચેપ લાગી શકે છે. આ ઉપરાંત ચેપ ધરાવતી માતાના ધાવણ દ્વારા પણ બાળકને ચેપ લાગી શકે છે. આથી બાળકને જન્મ દરમિયાન અને જન્મ બાદ એમ બંને રીતે માતા દ્વારા ચેપ લાગવાની બેવડી શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલીક પરંપરાગત પ્રથાઓ ચેપના ફેલાવામાં ભાગ ભજવે છે. એઇડ્સના મૂળભૂત કારણોમાં મુખ્યત્વે અસલામત જાતીય સંબંધ, સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ, જાતીય સ્વેચ્છાચાર, નશીલા દ્રવ્યનું સેવન, આ બધાનો સમાવેશ થાય છે. પરંતુ આ કારણો માત્ર બહારની સપાટી ઉપર દેખાતા કારણો છે. આ કારણોના કારણોનો વિચાર કરીએ તો તે માટે અસંખ્ય કારણો શોધી શકાય. પરંતુ કેટલાક અગત્યના કારણોનો વિચાર કરીએ તો એડ્સના ઉદ્ભાવક કારણોના મૂળ વ્યક્તિમત્તા, સમાજ અને સંસ્કૃતિમાં રહેલા છે, જે આ પ્રમાણે છે. જેમાં લગ્ન પૂર્વે જાતીય પવિત્રતા અંગેના મૂલ્યમાં પરિવર્તન, જાતીય વફાદારીના મૂલ્યમાં પરિવર્તન, સુખ અંગેના ભોગવાદી ખ્યાલ અને ભૌતિકવાદ, લગ્ન કુટુંબ અને સંતાનની જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ, વ્યક્તિવાદ અને સ્વતંત્રતા અંગે ખોટા ખ્યાલ, જાતીય જીવનમાં વિવિધતાનો મોહ, મનોરંજન અંગેના ખોટા ખ્યાલ અને કામોત્તેજક સાહિત્ય, બ્લૂ ફિલ્મ અને ફિલ્મ અને ટીવીના કેટલાક દ્રશ્ય, અંગ પ્રદર્શન કરતા સ્ત્રીના પોશાકો, એક વેચી શકાય અને ખરીદી શકાય તેવી બજારુ વસ્તુ છે તરીકેનો સેક્સ અંગેનો ખ્યાલ, કેટલાક દેશોમાં સજાતીય સંબંધોને કાનૂની માન્યતા અને સેક્સને અંગત જીવન ગણી તેમાં હસ્તક્ષેપ ન કરવાનું વલણ અને અન્ય દેશોમાં તે પ્રત્યે ઉદાસીન, સમાજ અને કાનૂન દ્વારા માન્ય જાતીય સંબંધોને ગુપ્ત રાખવાની શક્યતા અને અનુકૂળતા, સામાજિક નિયંત્રણની બિનઅસરકારકતા, સામાજિક વિમુખતા, ફરજ અને જવાબદારીની ભાવનામાં ઓટ, ગરીબી અને વંચિતપણું તથા નિરક્ષરતા અને પર્યાવરણના પ્રશ્ન, બેરોજગારી, શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને ગંદા વસવાટોની સંસ્કૃતિ, હતાશા અને નિરાશા અનુભવતા કિશોરો અને યુવકો, યોગ્ય સમયે ધ્યેય નિર્દેશિત યોગ્ય માર્ગદર્શનનો અભાવ, કૌટુંબિક વિઘટન અને પરંપરાગત કેટલીક પ્રથાઓ, ખર્ચાળ લગ્ન પ્રથા, કેટલાક કિસ્સામાં તબીબી આચારસંહિતા પ્રત્યે નબળી પ્રતિબદ્ધતા, ઉત્પાદનોની ધોરી માર્ગો દ્વારા થતી હેરાફેરી અને દરિયાઈ માર્ગોમાં આવાગમન, બિન પ્રજોત્પાદક જીવનશૈલી, આમ એડ્સના મૂળભૂત કારણોના મૂળમાં અનેકવિધ કારણો રહેલા છે. અને આ બધા કારણો વ્યક્તિમત્તા, સમાજ અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. આમાંથી એક બાબત એ પણ ફલિત થશે કે એડ્સ એ સામાજિક વિચલન અને તેના પરિણામરૂપ જનારોગ્યની વિકટ સમસ્યા છે. તો આ થયા એડ્સના બધા જે કારણો છે તે. તો એડ્સના આ બધા કારણો છે તે તમે લોકો તૈયાર કરી લેજો. એટલે આપણા ત્રણ મુદ્દા થયા, એડ્સનો અર્થ, એડ્સના એડ્સનું સ્વરૂપ અને એડ્સના કારણો. તો આ ત્રણે ત્રણ મુદ્દાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં એડ્સની અસરો સાથે મળીશું. થેન્ક યુ.